ગુજરાતના બિલ્ડરો આંદોલનના માર્ગ તરફ પ્રયાણ કરી રહ્યા છે. સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં સતત વધારા સામે બિલ્ડર એસોસિએશન હવે લડી લેવાના મૂડમાં છે. હડતાલના કાર્યક્રમમાં ક્રેડાઈ ગુજરાત પણ સહભાગી થશે. 12 ફેબ્રુઆરીએ બિલ્ડર એસોસિએશન અને ક્રેડાઈ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટરને આવેદનપત્ર આપશે અને ત્યારબાદ હડતાલ ઉપર ઉતરશે. બિલ્ડર્સનું કહેવું છે કે સ્ટીલના ભાવ 42 થી 44 હતા, જે હવે 58 થઈ ગયા છે અને સિમેન્ટની થેલીના ભાવ 280 થી 290 જેટલા હતા, જે હવે વધીને 350 રૂપિયા થઈ જતા મુશ્કેલીઓ પડી રહી છે. મહત્વનું છે કે જો બિલ્ડરો હડતાલ ઉપર ઉતરશે તો રાજકોટમાં 700 જેટલી સાઇટ્સ અને રાજ્યભરમાં 18,000 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ્સ બંધ રહેશે. અમે ક્રેડાઈ ગુજરાત એટલે ગુજરાત બિલ્ડર એસોસિએશન, બિલ્ડર એસોસિએશન ઓફ ઇન્ડિયા એવી 8 થી 10 સંસ્થાઓ દ્વારા તારીખ 12મીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાના છીએ તથા તારીખ 12મીએ આખા ગુજરાતના તમામ સિટી ચેપ્ટર એટલે તમામ સિટીમાં જેટલા પણ એસોસિએશન છે એ તમામ 12મી તારીખે એક દિવસની સ્ટ્રાઇક એટલે હડતાલ પાડવાના છીએ. સ્ટીલ અને સિમેન્ટમાં કાર્ટર સિસ્ટમ લાગુ થઈ ગઈ છે. તમામ કંપનીઓ મળીને રો મટીરિયલમાં ભાવ વધતા નથી અને ફિનિશ ગુડમાં એટલે એ ફિનિશ મટીરિયલમાં ભાવ વધારી દે છે. 42-44 રૂપિયા સ્ટીલ હતું એ અત્યારે 58 રૂપિયા કરી દીધું છે. 280-90 રૂપિયા જે સિમેન્ટનો ભાવ હતો એ અત્યારે 350 રૂપિયા જેવો કરી દીધો છે. આનાથી બિલ્ડરને ખૂબ મોટી નુકસાની જાય છે.